नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूलम रेली ऑनलाइन एजुकेशन चैनल में हूँ तमारू स्वागत करूँ छू। धोरण त्रण विषय गुजराती, धोरण त्रण विषय गुजराती एनी अंदर पाठ छ नो स्वाध्याय नो पाठ वन नो वीडियो में आपने समझी गया छे। अत्यारे आगळ आपने स्वाध्याय ने समझवाना छे। तो विद्यार्थी मित्रों, तमारा बे मित्रों परिचय वर्ग ने आपो, तेमनी वच्चे शुं सरखुं छे अने शुं जुदुं छे ते कहेवानुं छे। पछी राजहंस दौरता शीखो, एटले के राजहंसना चित्रों तमने देखाय छे ते दौरता शीखवानुं छे। नीचेनुं विधान कोण बोली शके छे ते लखवानुं छे। जेम के आ बतकड़ू जबरू देखाय छे, माता भले एने अपनी साथे रमाडवा कहे पण आपणे तेने नहीं ज रमाडीए, एटले के आ बतकना बच्चा बोले छे कि माता भले रमाडवानुं कहे पण आपणे तेमने रमाडशुं ज नहीं। त्यार पछी बीजू, आ बतक नथी लागतू तेने लांबा समय झूपड़ीमां रहेवा न देवाय, दादीमां कहे छे। त्रीजू, आ पक्षी खाई शकाय तेवू लागतू नथी, कूतरू। हे ईश्वर, मारू बच्चू केम कोईने गमतू नथी, बतकनी माता। पांचमू, बधा मने केम धिक्कारे छे, कदरूपू बतक। चालो गाइए गीतड़ू, एमां ऊंचा ऊंचा डूंगरनું ગીતડું છે તે આપણે જે સમજી ગયા છીએ। પછી રીડિંગ, ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચવાનું છે। વાંચો અને ભજવો, તો આની અંદર વાંચી અને ભજવાનું છે, તો તેની અંદર શું છે? તો કે મમ્મી કહે મુન્ની કેમ રડે છે, તુષાર। આપણે આ ગયા વિડીયોની અંદર સમજી ગયા છીએ। તુષાર, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે, એટલે કે ઘોડિયામાંથી તેને બહાર નીકળવું છે તેથી તે રડે છે। મમ્મી, તો એને બહાર કાઢને, તો મમ્મી કહે છે કે એને બહાર કાઢને તુષાર, એને તેડું તો વધારે રડે છે, એટલે કે એને તેડું તો એ વધારે રડે છે। એટલે કે તુષાર કહે છે કે હું એને બહાર કાઢવામાં તેડું તો એ વધારે રડે છે। પછી આગળ, મમ્મી એવું શા માટે કરે છે? મમ્મીએ કીધું કે એવું એ શા માટે કરે છે, ત્યારે તુષાર કહે કદાચ મારા હાથ ભીના છે એટલા માટે તે એવું કરે છે। તો મમ્મી હાથ લૂછતો કેમ નથી? ત્યારે મમ્મી એમ કીધું કે તું હાથ લૂછતો કેમ નથી? ત્યારે તુષાર કહ્યું નેપકિન નથી મળતો એટલે, ત્યારે તુષારે એમ કીધું કે નેપકિન મને મળતું નથી। મમ્મી અહીંયા હું લૂછી દઉં, ત્યારે મમ્મીએ કીધું કે અહીંયા આવ હું લૂછી દઉં। તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે, ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે, એટલે મમ્મી કહે આવતો કેમ નથી, એટલે કે તું આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી નથી, એટલે કે તુષાર કહે છે કે ભાઈ આ મુન્ની છે તે મારો હાથ છોડે તું આવું ને, એટલે કે મારો હાથ છોડતી નથી। દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો, એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને, બરાબર? મુન્ની કેમ રડે છે, બરાબર? એકવાર એટલે અને બીજી વાર તેથી એવું બોલી અને આપણે એને જવાબ આપવાનો છે, કારણ કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું હતું મુનીએ, એટલા માટે મુન્ની રડે છે। તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? ત્યારે તુષારે કીધું હતું કે મારા હાથ મુનીને ભીના લાગતા હતા તેથી મુન્ની રડવા માંડી। તુષાર હાથ શા માટે લૂછતો નથી, એટલે કે તુષાર શા માટે હાથ લૂછતો ન હતો? કારણ કે તેમના હાથ છે મુનીએ પકડી રાખ્યા હતા એટલા માટે। તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો, એટલે કે તુષાર શા માટે ઘોડિયા પાસે ઊભીને નમીને ઊભો રહ્યો? તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો એટલા માટે કે મુની એમનો હાથ પકડી રાખ્યો હતો। તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયા? મમ્મી પાસે હાથ લૂછવા એટલા માટેનો ગયો કે મુનીએ તેમનો હાથ પકડી રાખ્યો હતો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ।
तो आग चित्र जो अने जे उदाहरण छे ते प्रमाणे आगळ करवानुं छे। तेमां प्रश्न छे प्रज्ञेश केम खुश छे, तो वाक्य छे प्रज्ञेश ने आइसक्रीम मळ्यो छे तेथी खुश छे, अने बीजुं प्रज्ञेश ने आइसक्रीम मळ्यो एटले खुश छे। एवी ज रीते आपणे चित्र जोईने वाक्य बनावाना छे। तो विद्यार्थी मित्रों जुओ, શું જોવાનું છે? તો પેલું, કૃતિકા કેમ રડે છે? કૃતિકા કેમ રડે છે તેમાં વાક્ય બનાવવાનું છે। પેલું, કૃતિકાને પગમાં વાગ્યું છે તેથી તે રડે છે, અને કૃતિકાને વાગ્યું એટલે રડે છે। ત્યાર પછી આગળ જોઈએ, હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો પેલું, હર્ષાબહેનને સૂર્યનો તડકો લાગે છે એટલે, સૂર્યનો તડકો લાગે છે તેથી, અને બીજું છે હર્ષાબહેનને તડકો લાગ્યો એટલે। ત્યાર પછી ત્રીજું વાક્ય છે, અંકિત દોડમાં કેમ જીત્યો? તો પેલું, અંકિત પહેલા આવ્યો તેથી જીત્યો, અને બીજું, અંકિત ખૂબ દોડ્યો એટલે જીત્યો। ત્યાર પછી ચોથું વાક્ય, બાળકો કેમ ખુશ છે? તો એની અંદર પેલું, બાળકો જોકરને જોઈ ને ખુશ છે એટલે કે જોકરને જોયા તેથી ખુશ છે, અને બીજું, જોકરને જોયો એટલે। પાંચમું વાક્ય છે, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો એમાં પેલું છે, નરેન્દ્રભાઈ ગયાની છાલ પરથી લપસીને પડ્યા, બીજું, નરેન્દ્રભાઈ પગ નાખ્યો એટલે પડ્યા, એટલે કે નરેન્દ્રભાઈ કેળાની છાલ ઉપર પગ નાખ્યો એટલે એમ લખી શકાય છે। પછી છે છઠ્ઠું, શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતા લપસીને પડી ગઈ એટલે કે લપસી તેથી પડી ગઈ, અને બીજું છે, શ્વેતાનો હાથ છૂટ્યો એટલે શ્વેતા પડી ગઈ। ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ, આગળ જોઈએ, વાંચો બોલો અને લખો। ઉદાહરણ, દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી અથવા એટલે। તો એની અંદર આપણે વાક્ય વાંચી અને પછી જોઈએ કે શું કરવાનું છે। પેલું, બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સાફ કરવા માટે તેથી। બીજું, ચોકલેટ કેમ ખરીદી? તો ચોકલેટ ખાવા માટે તેથી। ત્રીજું, અશ્વિન શા માટે રડ્યો? અશ્વિનને ભૂખ લાગી છે માટે તેથી। ચોથું, જાગૃતિ શા માટે દોડી? તો જાગૃતિને ભૂખ લાગી છે તેથી। પાંચમું, વહેલા કેમ ઊંઘી ગયા? તો વહેલા ઊંઘ આવી એટલે તેથી। હવે ત્યાર પછી નીચે જોઈએ, ક્યુ બરાબર સમજાય છે, બરાબર લાગે તેની સામે સાચું કરો, અને જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલી કૌંસમાં બીજો વિકલ્પ મૂકી, કે અને તે તો પણ એટલે એવું કહેવાનું છે। એમાં પહેલું વાક્ય આપણે જોઈએ, તો પહેલું વાક્ય શું છે? પેલું વાક્ય છે, કોમલ અને કરીના વાતો કરે છે, તો સાચું એ ઉદાહરણ છે। બીજું, તને શું ભાવે? કેરી કે કેળા? તો સાચું, કાલે સોમવાર છે અને મંગળવાર, ખોટું।
ચોથું થેલીમાં ખૂબ ભાર હતો. એટલે ટૂંકમાં આપણે અહીંયા ફરીથી જોઈએ તો ક્યુ બરાબર સમજાય છે, એટલે કે સમજવામાં વાક્ય ક્યુ બરાબર છે, અને બરાબર લાગે એની સામે સાચું કરવાનું છે, એટલે કે સાચું જ લાગતું હોય એની સામે શું કરવાનું, સાચું, અને જ્યાં ખોટું લાગતું હોય ત્યાં સુધારો કરવાનો છે, કે અને તો પણ એટલે મૂકીને. તો પેલું વાક્ય છે કોમલ અને કરીના વાતો કરે છે, તો એમાં કંઈ ખોટું છે નહીં વાક્યમાં, એટલે એની સામે શું કર્યું હતું કે સાચું કર્યું. બીજું તને શું ભાવે, કેરી કે કેળા, તો એમાંય કંઈ ખોટું આપણને લાગતું નથી, એટલે સાચું કર્યું છે. ત્રીજું છે કાલે સોમવાર છે અને મંગળવાર છે, તો એમાં અને છે એ કાઢીને એની જગ્યાએ આપણે કે લગાવી શકાય કે કાલે સોમવાર છે કે મંગળવાર, બરાબર. એટલે વાક્ય ખોટું પડે પણ એમાં આપણે સુધારો કરવાનો છે. ત્યાર પછી ચોથું વાક્ય છે તેમાં થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી, એમાં થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી, બરાબર, એટલે વાક્ય તો ખોટું જ થશે. પાંચમું છે તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, તો તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું એટલે ખોટું. છઠ્ઠું હાથ ધોવો કે જમી લો, અથવા હાથ ધોવો અને જમી લો, એમાં કે જમી લો નો આવે અને જમી લો, એટલે વાક્ય તો ખોટું જ છે. સાતમું વાક્ય છે તે ઇનામ જીત્યો એટલે બધા તેને અભિનંદન આપ્યા, એટલે વાક્ય કેવું થશે, તો કે વાક્ય સાચું થશે. આઠમું છે વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, એટલે એમાં આવશે તો પણ નહીં, વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી, તો વાક્ય તો ખોટું જ પડશે. નવમું છે શામરૂપના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે, એમ નહીં તો પણ નહીં એટલે તે ઝડપથી ચાલે છે. ત્યાર પછી ખૂબ વરસાદ પડતો હતો એટલે એ બતકડું ઝૂંપડીમાં રોકાયું, તો એમાં સાચું વાક્ય છે. ત્યાર પછી જોઈએ આપણે જે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો. ઉદાહરણ તરીકે હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી, એમાં અને કે અને તેથી ઉપર ચેકો મારી દો અને પણ રાખો, તો હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, એટલે કે જે ખોટું હોય એની ઉપર ચેકો મારીને સાચો શબ્દ રાખી અને વાક્ય બનાવવાનું છે. એટલે કે પેલું છે તેણે આકાશમાં વિમાન જોયું, એમાં અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો, તેમાં અને કે પણ ઉપર ચેકો મારી દેવાનું અને તેથી રાખવાનું છે. તો આવશે કે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. ત્યાર પછી ત્રીજું છે હંસકન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ ખૂબ જ સુંદર દેખાય છે તે, તો એમાં અને તેથી અને પણ ચેકી નાખવાનું છે. હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. ત્યાર પછી ત્રીજું કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં, એમાં કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો એમાં અને કે તેથી એ ચેકી નાખવાનું છે, પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું છે રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો, એમાં રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. ત્યાર પછી આગળ જોઈએ આગળ શું જોવાનું છે, તો આગળ જોઈએ તો કૌંસના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો, અને પણ તો પણ કે એટલે અથવા તે લેવાનું છે. તેની અંદર આપણે જોઈએ શું જોશું, આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શું જોવાનું છે, તો કે પહેલાં મમ્મી કહે બેટા તાવ ઉતર્યો, એટલે મમ્મી છે એના દીકરાને કહે છે કે તાવ ઉતર્યો, ત્યારે રાધા કહે છે હા તાવ નથી પણ પગ દુખે છે, એટલે કે ઉપર જે અને પણ તો પણ કે એટલે અથવા જે છે એમાંથી જે બંધ બેસતો શબ્દ છે તે આપણે અહીં લેવાનો છે.
પછી મમ્મી કહે છે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી, પણ શબ્દ આવશે. ત્યાર પછી રાધા કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડા અને ગોળ પણ આપ, ગોળ પણ ગોળ આપ જલ્દી કર. ત્યાર પછી એટલે કે રાધા કહે છે કે હા મમ્મી દવા બહુ કડવી છે અને મને દવા જોડે ખાંડ આપ અને ગોળ આપ પણ જલ્દી કર, એમ એટલે કડવી દવા પીવે છે તો. અને ત્યાર પછી મમ્મી કહે છે કે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. તો આની અંદર ત્રણ પ્રકારના સંવાદોમાં યોગ્ય આપણે મૂકેલું છે કે શું, તો કે છે કે જો બેટા એટલે કે ડૉક્ટર અંકલ કહેતા હતા કે, પહેલામાં આવશે કે દવા કડવી હોય તો પણ, પછી આવશે તો પણ, લેવી પડે જ, લેવી તો પડે જ, આજે તો શાળાએ ન જઈશ એટલે કે આજે શાળાએ કંઈ જતી નહીં કારણ કે તારી તબિયત ખરાબ છે, આરામ કર અને ઓછો ખોરાક લે, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે, એટલે કે અમારી શાળામાં રમત ગમતની સ્પર્ધા છે અને મને શાળાએ જવાની ઈચ્છા છે, એટલે કે મને શાળાએ જવાની ઈચ્છા છે. રાધા બીમાર છે છતાં તેમની શાળાની અંદર રમત ગમત છે એમનો પ્રોગ્રામ છે, એટલે રાધા એમ કહે છે કે મને તો શાળાએ જવાની ઈચ્છા છે. કેમ? તો કે અમારી શાળા છે ત્યાં રમત ગમત છે, એમની સ્પર્ધા છે અને મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે હું તારા વર્ગ શિક્ષકને રજા ચીઠી મોકલું છું, આજે તું દવા લે અને આરામ કર. કે મમ્મી કહે છે કે ભાઈ તારે આજે શાળાએ નથી જવું, હું તારા વર્ગ શિક્ષક છે એમને હું ચીઠી મોકલી દઉં છું રજા ચીઠી કે તારી તબિયત બરાબર નથી તેથી શાળાએ તો આવી શકે તેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 6ના સ્વાધ્યાયનો આ પાર્ટ 2 આપણે સમજી ગયા અને આગળનું સ્વાધ્યાય છે તે આગળના વિડીયોમાં સમજીશું. ઘરે રહો, સુરક્ષિત રહો.